અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ ઓએનજીસી ગેટ પાસેની કોલોની નજીક રહેતા શ્રમજીવી પરિવારની દીકરી સાથે સગા પિતાએ દુષ્કર્મના પ્રયાસની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. આ કલંકિત ઘટના અંગે સગીરાની માતાએ પોતાના પતિ સામે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા ગણતરીના કલાકોમાં જ નરાધમ પિતાને પોલીસે જેલ ભેગો કર્યો હતો. અંકલેશ્વરના 18 તારીખના રોજ રાત્રિ દરમિયાન શ્રમજીવી પરિવારના 5 બાળકો માતા પિતા સાથે સૂતા હતા. તે દરમિયાન રાત્રિના 1:30 વાગ્યાના અરસામાં અર્ધની વસ્ત્ર થઈ પોતાની 10 વર્ષની દીકરીના મોઢા ઉપર હાથ મૂકી માર મારવાની ધમકી આપી અને કોઈને પોતાના કરી રહેલા કૃત્યની જાણ ન કરવાનું કહી નરાધમ બાપે માસૂમ 10 વર્ષે બાળકી સાથે દુષ્કર્મ આચરવાની કોશિશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ નરાધમ બાપે જેવી પોતાની પાપલીલાની શરૂઆત કરી ત્યાં 5 બાળકોની માતાએ પોતાના જ પતિને પોતાના સંતાનની સાથે આ ઘૃણાસ્પદ કૃત્ય કરતા જોઈ જતાં માતા સ્તબ્ધ થઈ ગઈ હતી. માતાએ તાત્કાલિક પોતાની 10 વર્ષીય પુત્રીને બાજુમાં રહેલા રૂમમાં લઈ જઈ આખી રાત જાગી નરાધમ બાપના ચુંગલમાંથી બચાવી હતી. ત્યારબાદ નરાધમ પતિ સવારે બકરા ચરાવવા માટે બહાર નીકળતા માતા પુત્રી સાથે શહેર પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પતિના કલંકિત કૃત્યની જાણ પોલીસ અધિકારીઓને કરતા પોલીસે શ્રમજીવીની ફરિયાદ નોંધી નરાધમ બાપ રાજુ બિહારીલાલ મચ્છિયાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. અંકલેશ્વર સિટી વિસ્તારમાં રાજપીપળા રોડ પર ઓએનજીસી ગેટની સામે રહેતા રાજુભાઈ બિહારીલાલ મચ્છિયા કે જેઓ દ્વારા 19/6/2021 રોજ રાત્રે 1 વાગ્યાના અરસામાં પોતાની 10 વર્ષની દીકરી સાથે સંભોગ કરવાનો અને જાતીય સતામણી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ દરમિયાન દીકરીની માતા ઉઠી જતા અને આ કૃત્ય જોતા તેમણે પોતાની દીકરીને બચાવી પોતાની સાથે સોડાવેલ અને ગઈકાલ 20 રોજ પોલીસ સ્ટેશન આવી આખી હકીકત જણાવી પોતાના પતિ વિરુદ્ધ રાજુભાઈ બિહારીલાલ મચ્છિયા વિરુદ્ધ બળાત્કાર કરવાની કોશિશ અને જાતીય સતામણીની ફરિયાદ આપેલ. જે બાબતે અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ અને આરોપીની હસ્તગત કરી હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ કોરોના ટેસ્ટ કરાવી અટક કરવામાં આવેલ છે.